नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संताली श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। आप आज धोरण दस ना वर्ष 19-20 ना विज्ञान विषय ना प्रकरण 10 प्रकाश परावर्तन अने वक्री भवन एनो अभ्यास करीशु। एमां प्रकाश શું છે, પ્રકાશના ગુણધર્મો એ આપણે જોયા, પરાવર્તન અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો દ્વારા પરાવર્તન જોયું અને હવે આપણે જોઈએ છે પ્રકાશનું વક્રીભવન। વક્રીભવનમાં આપણે જોયું કે ઉદાહરણ તરીકે પાણી ભરેલી ટેન્ક અને તળાવની સપાટી પર ખેંચાયેલી કે ઉપર તરફ ખેંચાયેલી કે ઉંચકાયેલી રહે છે, તો એમાં આપણે બગલાનું, સમડીનું અને બાજનું એ ઉદાહરણ। હવે આ તત્વો એવા છે, આ પક્ષીઓ સજીવો એવા છે કે તમે વિચાર કરો, આમ તો વિચાર તો ના થાય ને તમારે, કારણ કે તમારા ક્લાસમાં વિચાર તો કોઈ છે નહીં, તો તમે કલ્પના કરો કે 10,000 મીટરની ઊંચાઈએ ઉડવાવાળો બાજ આપણને અહીંથી 25 ફૂટ દૂર શું છે એ ખબર નહીં પડતી। બાઇક ચલાવતી વખતે આગળ 25 ફૂટ દૂર આપણને ખબર નહીં પડતી અને પેલાને 10,000 મીટરની ઊંચાઈથી નીચે સરકતો સાપ દેખાઈ જાય છે અને પળ વારમાં ઉપરથી નીચે આવી અને લઈને જતો રહે છે। કુદરતે કેટલી તાકાત આપી હશે અને આપણે કોઈ વસ્તુ શોધવાની કીધું હોય કે ઉપરથી લેટર પેડ લઈ આવો, નથી મળતું, ટી શર્ટ શોધો, નથી દેખાતી, અમે બધું શોધ્યું અને હોમે નજરની હોમે પડી હોય, પણ એ ઊંડાઈ એ જોવાની દ્રષ્ટિ આપણી નથી, એ ક્ષમતા આપણી નથી, આપણી ખોડ છે। બરાબર, કેમ ના દેખાય? ગુરુજીને દેખાઈ જાય છે, એમને ખબર પડી જાય છે, તો કેમ તમને ના પડે? એ માણસ છે તો તમે માણસ નહીં પણ ના આવો। તે જ રીતે કાચના લંબઘનને, એક બીજું ઉદાહરણ લો, કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે। કાચનો એક લંબઘન એને આ આની ઉપર રાખો, તમે આને પણ રાખી શકો, બરાબર, અને આ લંબઘન નથી એટલે આ તમને ક્લિયર વિઝન નહીં આપે, તમારે થોડો જાડો આ મોબાઈલ જેટલી થિકનેસવાળો તમારે કાચનો લંબઘન, આપણે ત્યાં છે જ કાચનો લંબઘન જો તમે તોડી ના નાખ્યો હોય તો, બરાબર, તો એને આપણે આની પર મૂકતા તમને એ અક્ષર પણ નાના હશે તો મોટા થઈ જશે અને ઉપર તરફ આવી ગયા હોય એવું લાગશે। તો કે છે આવું કેમ થાય છે? તમે પાણીથી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડુબાડેલ પેન્સિલ જોઈ છે? પાણીથી ભરેલ ગ્લાસમાં પેન્સિલ ડુબાડીને જોવાની, અડધા ગ્લાસમાં તો અડધી સપાટી સીધી ને અડધી બાકી થઈ ગયેલી એવું તમને જોવા મળે છે। આ વસ્તુ આપણે નાના ધોરણમાં કરી ચૂકેલા છે, હા, પણ એ વખતે ખબર હતી કે આવું આગળ આવશે? તો હવે આવ્યું તો શું કરવાનું? તો પેલું યાદ કરવાનું, પાછું ફરીથી એ પ્રેક્ટિસ કરવાની। તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે વાંકી વળેલી જણાય છે। આ શું થયું એનું અવલોકન? અવલોકન એટલે આપણને જે દેખાય છે એ, આપણને જે દેખાય છે એ। તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ, આપણે કાચના ગ્લાસમાં લીંબુ રાખતા જ નથી, પણ કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતા મોટું દેખાય છે। તો પેલા અક્ષરો પણ આપણને મોટા દેખાતા હતા, હે,
પેલી માછલી પણ એની સાઈઝ કરતા આપણને તો મોટી જ દેખાય છે, પણ બગલાની આંખને એ એવી ને એવી દેખાય છે. એ બગલાની આંખમાં લેન્સ, આપણી આંખમાં જેમ લેન્સ હોય છે એમ બગલાની આંખમાં અને બાજની આંખમાં પણ લેન્સ હોય છે. અને એ લેન્સ દ્વારા એને એટલી ખબર પડે છે કે આ વક્રતા કેન્દ્રની અંદર છે, મુખ્ય અક્ષ ઉપર છે, મુખ્ય કેન્દ્ર પર છે, વક્રતા કેન્દ્રથી દૂર છે, અનંત અંતરે છે, ક્યાં છે. અને જ્યારે એ વક્રતા કેન્દ્ર અનંત અંતરે હોય ને ત્યાં સુધી પેલો બગલો એને અડે જ નહીં. એ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ એ લક્ષ્મણ રેખાની અંદર જ્યારે આવે ને ત્યારે લઈ જાય. પેલું કિસ પિક્ચર, ક્રિશ પિક્ચર, એમાં પેલા ઋતિકભાઈ રોશન હે બોટમાં બેઠા બેઠા આવે, બોટ હલતી ચાલતી હોય, ઊંચી નીચી થતી હોય, હે પાણી પણ આમ હલેસા મારતું હોય, હે અને એમાંથી આમ હાથ નાખીને આમ ધૂમ લઈને આમ માછલી પકડીને પેલને આપે, લે ખા. તો શું એનામાં બગલામાં કોઈ ફેર નહીં? પણ એક ક્ષમતા ડેવલપ કરેલી હોય છે, અથવા તો કુદરતે આપેલી હોય છે, ગોડ ઓફ ગિફ્ટ ઓફ ગોડ, અથવા તો એને ડેવલપ કરવાનું. રોજ તળાવના કિનારે જવાનું, માછલી નામ ધારી ધારીને જોઈ લેવાનું, નાખવાનો હાથ બરાબર. ચાલુ 100 વખત કરીશું તો 1 વખત તો હાથમાં આવશે કે નહીં, અને પછી આપણને ખબર પડશે. આપણે ભણેલા હોઈશું કે નહીં હોય આપણને ખબર પડશે કે હવે આ જગ્યાએ આવે ને ત્યારે જ એને ઝપકી મારવા. એ ગણતરી, એ વિજ્ઞાન, એ વ્યવહારુ જ્ઞાન, એ અનુભવે આવે. તો અહીંયા આગળ આપણને શું કીધું છે, તમારા રોજબરોજના કેટલાક અનુભવોને ધ્યાનમાં લો. તો અનુભવે જ શીખવાનું છે. હા, અત્યારે કેટલાક લોકોને હું નાનો દેખાતો હોઈશ, મારું કદ છે એના કરતાં, અને કેટલાક લોકોને હું મોટો દેખાતો હોઈશ, અને કેટલાક લોકોને અડધો અડધો દેખાતો હોઈશ. જેવી જેની જોવાની દ્રષ્ટિ બરાબર. ચલો, તો માપ કરતા મોટું દેખાય છે લીંબુ. આ અનુભવો કે અવલોકનોની સમજૂતી તમે કેવી રીતે આપી શકશો? હવે તમે આ અવલોકન જોયું કે આવું થાય છે, આવું દેખાય છે, તો વિજ્ઞાનમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછે કેમ આવું, કેમ થાય, વાય. અને વાય નો તમે જવાબ આવતા કે હાઉ. હે, તો હવે આપણે આ સમજૂતી આપીએ છીએ. હવે આપણા અનુભવોને આપણે આધાર આપીએ છીએ, આપણા અનુભવોને વૈજ્ઞાનિક આધાર આપીએ છીએ. ચલો, એમાં આપણે, ચાલો આપણે પાણીમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાના કિસ્સા પર વિચાર કરીએ. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. એટલે સૌથી પહેલું વસ્તુ તો એ કે તમને વસ્તુ કેમ દેખાય છે, તો પહેલા તો એ વસ્તુ પર પ્રકાશનું કોઈ પણ કિરણ પડવું જોઈએ, અને એ કિરણ ત્યાંથી પડે છે એ કયા ખૂણે પડે છે, એ ખૂણે પડ્યા પછી તમારી આંખમાં કયા ખૂણેથી પ્રવેશે છે. કારણ કે તમારી આંખ પણ કેવી છે, ગોળ. તમારી આંખ કેવી છે, ગોળ. તો એ કયા ખૂણેથી આંખમાં પ્રવેશે છે બરાબર, એના પરથી આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતે આ દેખાશે. આ સીધી દેખાશે, વાંકી દેખાશે, ત્રાસી દેખાશે. અને આ અલગ દિશામાંથી આવતા હોવાથી કારણે પેન્સિલ વાંકી વળેલી જણાય છે. અને આ જ કારણસર અક્ષરોની ઉપરનું કાચનું ચોસલું, અક્ષરોની ઉપર કાચનું ચોસલું, એટલે અહીંયા કાચનું ચોસલું એટલે આપણા માટે શું છે, કાચનો લંબઘન, કાચનો
લંઘન એ જોતા તેની ઉપર ખસેલા જણાય છે, એટલે અક્ષરો પણ આપણને મોટા અને ઉપર તરફ આવી ગયેલા દેખાય છે. બરાબર, પેન્સિલની વાત જોઈ લીધી અને કાચના લંઘનની વાત જોઈ લીધી. બરાબર, પણ આપણે આ ટેન્કની ને તળાવની સપાટીની વાત આપણને સમજાય નહીં, પણ હવે આ બે પરથી તમે સમજી તો જાઓ ને કે ના સમજો? સમજી જાઓ ને. હવે પાણીની ટાંકીને આપણે પેલી પેન્સિલ ડૂબાડેલી છે એ ગણવાની અને કાચના લંઘનને તળાવ ગણવાનું, ચાલે કે ના ચાલે? ચાલે ને. હા તો બરાબર. હવે કે છે, જો પાણીના બદલે આપણે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પણ પેન્સિલ આટલી જ વાંકી વળેલી દેખાશે? તો અહીંયા આગળ શું આવ્યું? માધ્યમ તો બદલાયું, હવાનું માધ્યમ બદલાયું, પણ હવે માધ્યમની ઘટ્ટતા, માધ્યમની ઘટ્ટતા અથવા તો ઘનતા, ઘટ્ટતા અથવા તો ઘનતા એ પણ જવાબદાર છે. એકલું માધ્યમ નહીં, પ્રકાશના કિરણના વાંકા વળવાની ઘટનાને એકલું માધ્યમ નહીં, માધ્યમની અંદર રહેલી ઘનતા એ પણ એના માટે જવાબદાર છે. બરાબર, એ અહીંયાથી આપણે જોઈશું. જો આપણે કાચના લંબગનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબગનનો ઉપયોગ કરીએ તો ત્યારે પણ અક્ષરો આપણને આટલા જ ઉપસેલા જણાશે? તો કે છે, અવલોકન કરો તો કે તમે અનુભવશો કે માધ્યમોની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ હોય છે. આ આપણું શું થયું? અવલોકન. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. એટલે આપણે એવું કહી શકીએ ભાઈ કે કોઈ એક માણસ બધા જ લોકો માટે એક સરખો ના હોય. આ એના પપ્પા માટે અલગ હોય, આ દત્ત માટે અલગ હોય, એની મમ્મી માટે અલગ હોય, સોનલ માટે અલગ હોય, વિશાલ માટે તો અલગ જ હોય, અને મારા માટે તો, સમજી ગયા ને? તો કોઈ એક વ્યક્તિ એટલે પ્રકાશ એ બધા માધ્યમમાં એક સરખી દિશામાં ગતિ કરતો નથી. આ અવલોકન પરથી આપણે કાઢેલું શું છે? તારણ. અને એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાંસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે અને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. તો પ્રકાશનું પરાવર્તન એ પણ એક ઘટના હતી અને પ્રકાશનું વક્રીભવન એ પણ એક ઘટના છે. બરાબર, હવે આ પ્રકાશના વક્રીભવનની આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ કરીએ. ચલો, પ્રવૃત્તિ એ 10.7 પાણીથી ભરેલ ડોલના તળિયે એક સિક્કો મૂકો. હવે પાણીથી ભરેલ ડોલના તળિયે સિક્કો મૂકવાનો છે, અંદર કે બહાર એવું કીધું? પ્રશ્ન થયો છે ને, તળિયામાં નીચે મૂકવાનો છે કે અંદર મૂકવાનો છે? કેમ ના થવો જોઈએ? થવો જોઈએ. હવે તમારી આંખોને પાણીની સપાટી પર એક બાજુ રાખી, હવે આંખોને એક બાજુ રાખવાની તો આપણે બાળા ના કહેવાય,
આંખોને પાણીની સપાટી પર એક બાજુ રાખીએ તો આપણે બાળા ના કહેવાય, બરાબર? પણ આ તો વિજ્ઞાનવાળા કહે એટલે આપણે કરવાનું. અને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. અમે કઈ ક્રિસ પિક્ચરના ઋતિક રોશન છે હે, પાછો કે એક જ પ્રયત્નમાં આમ કરીને ધબ લઈ લેવાનો, દાટ્યું છે. શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાવ છો? હવે આપણે તો એક પ્રયત્નમાં ક્યારેય નથી, આપણને 100-200 પ્રયત્ન આપે તો કદાચ માંડ માંડ થઈ જાય, એક પ્રયત્નમાં તો આપણે ના થઈએ. કારણ કે આપણી આંખો સામે પડેલી વસ્તુ આપણને દેખાતી નથી, તો પછી આ વિજ્ઞાન અને ગણિતની જે ગણતરી પૂર્વકની યોજનાવાળી વસ્તુઓ તો આપણને દેખાય જ નહીં, બરાબર? એટલે એ તો શક્ય જ નથી, બરાબર? આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે એક જ પ્રયત્નમાં આ કરવામાં કેમ સફળ ન થયા, તમારે જાતે કારણ શોધો કેમ આવું થયું. તો આપણે આપણું કારણ કરવાનું, બધાનું કારણ અલગ અલગ હોય. કોઈ 6 પ્રયત્ને સફળ થાય, કોઈ 12 પ્રયત્ને સફળ થાય, કોઈ 25 પ્રયત્ને સફળ થાય, કોઈ ક્યારેય સફળ ના થાય. એટલે સફળ થાય પણ એને સફળના પ્રયત્નોની સંખ્યા વધી જાય, 1 કરોડ 2 કરોડ 5 કરોડ એમ. અત્યાર સુધી એને પ્રયત્ન આપણે આ એક જ પ્રવૃત્તિનો કરવા દઈએ, બાકીની પ્રવૃત્તિ ક્યારે કરશે? એટલે આપણે 3 ટ્રાયલ રાખવાના અને 3 ટ્રાયલમાં આપણે કરવાનું. જેનું થયું એ વિજેતા, ના થયું એ ટાઈટા ફીસ. કારણ કે આપણે તો ફીસને ને સિક્કાને ને એ બધાને જ પકડવાનું ને, બરાબર? ચલો હવે કે છે, તમારા મિત્રોને પણ આ જ પ્રવૃત્તિ કરવાનું કહો. ગુરુજી અમને જ આમાં કંટાળો આવે છે, ભાઈબંધોને કઈ કહીએ? હા, અમારા તો કોઈ ભાઈબંધો અમારું માને નહીં, એ તો છોકરીઓનું જ માને, અમે કહીએ તો ના માને. છોકરીઓને કહો, એ કહેશે, બીજું તો શું, જે પાણીએ મગ ચડે એમ ચડાવો બીજું. હવે તેમની સાથે તમારા અનુભવની સરખામણી કરો. તો કાર્તિક એમ કહેશે કે આપણે તો 200 ટ્રાયલે માંડ એકવાર થયું હતું, હે? અજય એમ કે આ ગોળા એ ઓમ કરી દીધું હોય તો થઈ જાય કે, બરાબર? તો કે સારું કરી બતાય. તો અજય કરવા બેસે, અજયને 50 ટ્રાયલ થાય તો આપણે હોશિયારો મારતો એક આવે પાછો જીત્યો, ભોવા નીપડું ભોળ કરી કસોડ આવડે, આ પાણી ઓમ કરી ઓમ નાખી દેવાનું, ખબર ના પડે. જીભે જલેબી પાડવાની, પણ એને કરવાનું કીધું હોય ને તો 450 પ્રયત્ન એ ના થાય. અને પાછી હોશિયાર તો આખા ગામ ની મારે, અને એમાં પાછો એક સફાયો ઠોકતો આવે, હા, પોતાની જાતને રામ અને અર્જુન નો અવતાર આમ આમ કરીને આવે. ગુરુજી લાવ કર દો, હા, અંદર નાખે પાછા આમ સ્ટાઈલો મારે, આમ બોય બોય વાળે અને આમ આમ કરે ને, એટલે લોકોને એમ કે હમણાં પહેલા બોલે સિક્સર મારશે. અમુક ખેલાડીઓ એવા હોય છે ને, આમ સ્ટાઈલો બહુ મારે, આમ બેટ ફેરવતા હવે એવું બધું કરે ને, અને આઈને પહેલા બોલે આઉટ થઈને જતા રહે પછી. એટલે એવો એક માણસ આવ્યો, બરાબર, આઈને એણે ટ્રાય કર્યા 77 ટ્રાયલે તો માંડ એકાદ વખત આમ સિક્કા સુધી પહોંચ્યા. પછી હોશિયાર વિદ્યાર્થીઓનો વારો આવે, કાકા ડોબા તો પછી પતી ગયા, હવે હોશિયાર વિદ્યાર્થીઓ હોશિયારી તો મારે ને, લાવ એડો ખસી જાઓ, તમને ના આવડે જોવો, હમણાં વિજ્ઞાન ભણેલા છે, ગણિત ભણેલા છે, બધું આવડે છે, જો હમણાં કરી દઉં, જો એને છે ને આટલા એંગલથી જોવાનું ને, આટલા એંગલથી આમ લઈ લેવાનું ને, આટલો ખૂણો પડે ને, આટલું આમ થાય ને તેમ થાય ને, ફલાણું થાય ને ઢીકણું થાય ને, સારું તો કરીને બતાવે. થિયરી તો બધાને આવડે, અમને ખબર છે કે સૂર્યના પ્રકાશનું કિરણ કોઈ પણ વસ્તુ પર અથવા તો પાણીની કે ઓઇલની સપાટી પર 49 ડિગ્રીએ આપાત થાય ને તો જ સામે મેઘ ધનુષ રચાય, આ તો થિયરી અમને ખબર છે, તું પાડીને બતાય. 49 ડિગ્રીનો ખૂણો કેમ બનાવો, ફૂટપટ્ટી પરિકર વગર તું કરીને બતાય પાણીની સપાટી પર. તું પાસે પોતાની જાતે ભણેલા માને, ટ્રાય માર્યો, પહેલો ટ્રાય ફેલ, બીજો ટ્રાય ફેલ,
ત્રીજા ટ્રાયમાં આમ જરી ત્રાસી આંખે જોઈ, પેલું તીરછે ને એનો વાલી આમ ત્રાસી આંખે જોયું, અને પછી આમ ધીમે રંગ ખૂણો બનાવી અને આ વાત નાખ્યો અને આમ કરીને આમ સિક્કો લઈ લીધો. ત્રીજા ટ્રાયલે પાસ, કેમ? ભણેલાનો ફાયદો. એને ખબર હતી આટલો ખૂણો બનાવવાનો, આટલું આમ કરવાનું, મધ્યમમાં પ્રકાશનું કિરણ વાંકું વળે છે, આટલું વાંકું વળે છે, લંબ તરફ વાંકું વળે છે, લંબથી દૂર વાંકું વળે છે, ઘનતા પ્રમાણે વાંકું વળે છે, આ બધું એને ખબર હતી એટલા માટે. અને બાકી બધા ખબર તો હતી પણ કાલે શું ખાધું એ યાદ નહીં. તમે અત્યારની પત્તર ફાળો મહિના પહેલાની. હા ચલો, પ્રવૃત્તિ 10.8. એટલે આ બધી પ્રવૃત્તિ છે ને, આમાં કોઈ રૂપિયાના ખર્ચા નહીં હતા. તમે ઇઝીલી કરો તો થઈ શકે છે અને કરવી જોઈએ. એક મોટા છીછરા કટોરાને, હવે આ જેને આપણે કટોરો કહીએ છીએ ને એને આપણે અત્યારે શું કહીએ છીએ મોડર્ન ભાષામાં? વાકટો, વાડકો. હા વાડકો કહીએ છીએ કે ઓળકા કહીએ છીએ વાડકો. વોડકા પેલા જૂના પિક્ચરમાં 10 નું પાઉચ લાવેલું. તો એક મોટા છીછરા કટોરાને ટેબલ પર રાખી તેમાં એક સિક્કો મૂકો. હવે પાણીની ડોલમાં મૂક્યો હતો તો એમાં સમજણ ના પડી તો વાટકામ મૂકવાની વાત કરે છે. તો કે હવે કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ તો મુકાય શું કરવા સિક્કો? પછી કે જ્યારે સિક્કો દેખાવાનું બંધ થાય કે તરત ત્યાં અટકી જાઓ. હવે દેખાવાનું બંધ થઈ ગયું તો એ અટકી શું કરવાનું? તમારા મિત્રને સિક્કાને ખલેલ પહોંચાડ્યા સિવાય ધીરે ધીરે કટોરામાં પાણી ઉમેરવાનું કહો. પહેલાં પાણીવાળો કટોરો નહોતો, હવે ધીમે ધીમે પાણી ઉમેરવાનું કહો છો, બરાબર? તો હવે શું થાય છે, તમારા સ્થાનેથી સિક્કાને જોતા રહો. તમને પહેલાં પાણી નહોતું ત્યાં સુધી એ સિક્કો દેખાતો નહોતો, પણ હવે પાણી આવ્યું એટલે હવે કંઈક સિક્કો દેખાવાનું ચાલુ થશે, આવું કંઈક પ્રક્રિયા હશે. શું સિક્કો આ જ સ્થાનેથી ફરી દેખાવા લાગે છે? અને જો દેખાય છે તો આ કેવી રીતે શક્ય બને? તો તારણ, કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે, અને આ કોના કારણે છે? તો પ્રકાશના વક્રીભવનના કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિથી થોડો ઉપર તરફ ખસેલો જોવા મળે છે. સિક્કો ઉપર તરફ ખસેલો જોવા મળે છે. હવે વજનદાર વસ્તુ પાણીમાં નીચે ડૂબી જાય, તળિયે બેસી જાય કે ઉપર તરફ આવે? એમ થાય છે પ્રકાશના વક્રીભવનના કારણે. પ્રવૃત્તિ 10.9. ટેબલ પર રાખેલા એક સફેદ કાગળના પાના પર, સાઈ એટલે કે ઇંકની જાડી સીધી રેખા દોરો. હવે જે જાડી હોય એ સીધી ના હોય અને સીધી હોય એ જાડી ના હોય, પણ આપણે બેયનું કોમ્બિનેશન કરવાનું છે, બરાબર? કે જાડી અને સીધી રેખા દોરવાની છે. મહેનત તો પડે પણ હવે દોરવી તો પડશે જ ને. તો એ કેવી રીતે દોરીશું ભાઈ? માર્કર, માર્કરથી દોરાય ને જાડી માર્કર હોય તો, બરાબર? હવે આ રેખા પર એક કાચના ચોસલાને એવી રીતે મૂકો કે તેની કોઈ પણ એક ધાર આ રેખા સાથે કોઈ ખૂણો બનાવે. કીધું ને કે ખૂણાનું મહત્વ શું છે, ખૂણો હોય તો જ દેખાય, નહીં તો ના દેખાય. સીધે સીધું સપાટ હોય તો
ચોસલાની નીચે આવેલા રેખાના ભાગને બાજુઓ પરથી જુઓ. હવે ચોસલાની નીચે જે રેખાનો ભાગ છે એને આમ બાજુમાંથી જુઓ તો કહે છે તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચેની ધાર રેખા એટલે કે ધારો, આ ધારને આપણે કિનારી કહીશું અને કિનારીને અંગ્રેજીમાં એજીસ કહેવામાં આવે છે. એજીસ એના પાસે વાંકી વળેલી દેખાય છે? તો જોઈએ તો જ ખબર પડશે ને. હે, અહીંથી ત્યાં જઈને કરવાનું સાધનો તો ખબર છે ને? સાધનો કઈ મૂકેલા છે તો ખબર છે ને? હા, બસ તો પછી હવે કે છે કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. ખૂણો લંબ, પહેલા શું આવ્યું? માધ્યમ, પછી બીજું માધ્યમ, પછી ખૂણો, અને હવે આવ્યો લંબ. બરાબર. હવે તમે શું જુઓ છો? તો શું કાચના ચોસલાની નીચે રેખાવાળો ભાગ વાંકો વળેલો છે? પહેલા કહે છે ઉપસેલો છે, પછી કહે છે વાંકો વળેલો છે, પછી કહે નજીક દેખાય છે. એકચ્યુઅલી શું થાય છે? તો કે કશું થતું નહીં, વક્રીભવન થાય છે. તો વક્રીભવન માટે જરૂરી વસ્તુઓ તો માધ્યમ, ખૂણો અને લંબ. માધ્યમ, ખૂણો અને લંબ. બરાબર. તો 10.3 મિનિટ્સ 26 10.3.1 કાચના લંબગન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. રિફ્રેક્શન થ્રુ અ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ ક્યુબ, ગ્લાસ સ્લેબ. હવે ચોસલાને સ્લેબ કહે છે. આપણે ધાબુ ભરીએ તો એ પણ લંબગન જેવું જ છે ને. 6 ઇંચની જાડાઈ હોય અને પહોળાઈ તમે જેટલું એક બ્રાસનો ધાબુ ભર્યું તો એ પણ લંબગન ચોસલું જ છે ને. બરાબર. તો એ હવે કાચના લંબગન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. હવે દરેક વખતે આપણે બધી વસ્તુ પ્રવૃત્તિથી સમજવાની એવું જરૂરી હોય? સીધે સીધી ખબર ના પડે આટલું બધું કીધું તો. હાવ ગાણા છો તમે, બુદ્ધિ વગરના છો, પણ હવેનું ભણતર તમારું એ વિજ્ઞાન અને ગણિતને વ્યવહારિક જ્ઞાન જીવન સાથે જોડીને તમારે કરવાનું છે. એટલા માટે દરેક વખત તમને પ્રવૃત્તિ કરાવે છે કે આ પ્રવૃત્તિ જ્યારે તમે કરો ને ત્યારે તમને એવું ખબર પડવી જોઈએ કે આની અંદર વિજ્ઞાન આવે છે. આવું કરવાથી વિજ્ઞાન આવે ને આવું કરવાથી ગણિત થાય. બરાબર. તો આપણી પ્રવૃત્તિ કરો તમે 10.10. ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પીનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. એન્જિનિયરિંગ ડ્રોઈંગ અથવા તો પ્રોફેશનલ ડ્રોઈંગ જે ચિત્રકાર હોય છે, બરાબર, તો એ લોકો આવું એક પાટિયું હોય, એ પાટિયામાં ચાર ખૂણે અથવા તો વચ્ચે વચ્ચે સેન્ટરમાં ડ્રોઈંગ પિનની મદદ, કારણ કે એમનું બોર્ડ જે હોય ને એ પોચું હોય, સોફ્ટ બોર્ડ હોય, એટલે એની અંદર પિન લગાવો ને તો એ પિન અંદર ઘૂસી જાય, એટલે તમારું પેપર એકદમ સ્ટ્રેટ રહે. વારે ઘડીએ પેલું આપણે ચિત્ર દોરતા હોય ત્યારે ઘણી વખત નહીં વર્તુળ દોરવા માટે આમ આમ કરતા હોય. હે, પછી અહીંયા આગળ દોરવાનું હોય એની જગ્યાએ આ બાજુ ખસી જાય છે, પછી થાય સારું આ તો ત્રિકોણ ત્રાસો આવ્યો, પણ આ રીતે પિન મારી દીધી હોય તો એ સીધું રહે અને એ કાગળ તમે પાનું લગાડો. પાના પર મધ્યમાં એક લંબગન મૂકો, વચ્ચે વચ્ચ એક લંબગન મૂકી દો. પેન્સિલથી લંબગનની સીમાઓ દોરો.
पेन्सिल थी लंबगन नी सीमाओ दोरो अने तेने एबीसीडी नाम आपो। हवे आ लंबगन आयो एटले चतुष्कोणना केटला भाग थशे, केटला चतुष्कोण थशे? ऊपरनो, नीचेनो अने आजुबाजुना चार, छ। छ चतुष्कोण भेगा मळे त्यारे लंबगन थाय। आवुं आपणे नवमा धोरणमां पृष्ठफळ अने घनफळमां शीखी गया। તમે યાર બહુ જૂનું જૂનું યાદ કરાય કરાય કરો, કંટાળો આવે ભાઈ ભણવાનો તમારી જોડે। હા આવું કરશો ને તો કાલથી હું તમારી જોડે બેસીશું નહીં, બરાબર? તો મને કંઈ વાંધો નથી। ચોથો પોઈન્ટ છે, ચાર એક સમાન ટાંકણીઓ લો, એક સમાન ટાંકણી, નાની મોટી નહીં। હવે સરખી ટાંકણી, આ જ વિધિ તમને ક્યારે આવો વિચાર આવ્યો તો સરખી ટાંકણી લઈએ, આપણે ટાંકણી લઈએ ને આમ ખુશી દઈએ, ટાંકણી લઈએ ને ખુશી દઈએ, પણ આ ચાર સરખી છે એવી ખબર હતી? આપણે કોઈ દિવસ વિચાર કર્યો સમાન ટાંકણી કેમ લેવાની? તો કે બે ટાંકણીઓ ધારો કે ઈ તથા એફ એટલે કે ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા એ બી, તેમને જોડતી રેખા એ બી ધાર સાથે કોઈ ખૂણો બનાવે, ખૂણો બનાવવો પડે, બરાબર? ટાંકણીઓ ઈ તથા એફ ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પર જુઓ અને બીજી બે ટાંકણીઓ ધારો કે જી અને એચ એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ તથા ઈ અને એફ ના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય। ટાંકણીઓ તથા લંબઘનને દૂર કરો। હવે તમે જ્યાં ટાંકણી લગાડી ત્યાં કાણું પડી ગયું હશે, તમે જ્યાં લંબઘન મૂક્યો હતો ત્યાં આગળ તમે સીમાઓ દોરી દીધી હતી, રેખાકૃતિ, એટલે હવે તમે જે વસ્તુઓ મૂકી દે વસ્તુઓને ઉપાડી લો, બરાબર? અને વસ્તુ ઉપડી જાય એટલે પછી બીજું કામ થાય, બરાબર? નંબર આઠ, હવે ટાંકણીઓ ઈ અને ઈ તથા એફની અણીઓ એટલે કે એની ટીપ, અણીને શું કહેવાય? ટીપ, એના સ્થાનને જોડો અને આ રેખાને એ બી સુધી લંબાવો। ધારો કે ઈ એફ એ બીને ઓ બિંદુ પાસે મળે છે, આ જ રીતે ટાંકણીઓ જી તથા એચની અણીઓના સ્થાનને જોડો અને મળતી રેખાને સીડીની ધાર સુધી લંબાવો। ધારો કે એચજી સીડીને ઓડેસ પાસે મળે છે, ઓ તથા ઓડેસને જોડો અને ઈએફને પણ પી સુધી લંબાવો, જે આકૃતિ 10.10માં તૂટક રેખા વડે દર્શાવેલ છે। આજે આખી પ્રવૃત્તિ તમે કરી એ પ્રવૃત્તિની આકૃતિ અહીંયા તમને આપેલી આપેલી છે, પાક્કું? તો કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, તો આપણે આ 10.10 એટલે પ્રવૃત્તિ જે કરવાની હતી એ પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ પછી દસમો મુદ્દો છે આકૃતિ। હવે 11મો મુદ્દો, આ પ્રવૃત્તિમાં તમે નોંધો, શું નોંધો? તો જ્યારે નોંધવાનું હોય ત્યારે શું કરવાનું હોય? એને અવલોકન, એમને નોંધાશે, એમને નોંધાશે, જોવું પડશે, જાણવું પડશે, સમજવું પડશે અને પછી કહેવાય કે ભાઈ ના આમની વાત આમ છે। તો શું નોંધીશું? તો કે પ્રકાશનું કિરણ બિંદુ ઓ તથા ઓડેસ, પ્રકાશનું કિરણ બિંદુ ઓ તથા ઓડેસ પાસે પોતાની દિશા બદલે છે। હવે બીજું નોંધો કે બંને બિંદુ ઓ તથા ઓડેસને એ બંને બે પારદર્શક માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે। ત્રીજું શું નોંધવાનું છે? તો કે ઓ પાસે એ બીને લંબ
एन एन डेस दोरो तथा ओ डेस बिंदुए सी डी ने लंब एम एम डेस दोरो। बिंदु ओ पासे प्रकाशनु किरण पातळा माध्यममांथी घट्ट माध्यममां एटले के हवामांथी काचमां प्रवेशे छे। तो हवानुं माध्यम केवुं? हवा। तो पातळुं माध्यम अने काच तो घट्ट माध्यम। तो पातळा माध्यममांथी घट्ट माध्यममां प्रवेशे छे। तो अहींया आगळ आपणे फरीथी नोंधवुं पड़शे के प्रकाशनुं किरण, हवे आ जे किरण आ जे नोंध्युं ने तमे, आ आपणुं तारण छे। अहींया नोंधो के प्रकाशनुं किरण लंब तरफ वांकुं वळे छे। तो हवामांथी काच तरफ जता शुं थाय छे? तो के प्रकाशनुं किरण लंब तरफ वांकुं वळे छे। अने एवी ज रीते हवे आनाथी ऊंधुं काचमांथी जारे हवामां पाछुं जशे त्यारे शुं थशे? लंबथी दूर तरफ, लंबथी दूर तरफ। तमे हवे नीचे जोई लो तो एज वस्तु आवशे। बिंदु ओडेस पासे प्रकाशनुं किरण काचमांथी हवामां, काचमांथी हवामां एटले के घट्ट माध्यममांथी पातळा माध्यममां प्रवेशे छे, बराबर। आ आपणुं शुं थयुं? अवलोकन। हां, तो एना पछी आपणुं तारण शुं आवशे? तो प्रकाशनुं किरण लंबथी दूर जाय छे। तो लंबथी दूर आखी प्रवृत्तिमां आपणे जे समजवानुं हतुं એ આ બે વિધાન હતા। કારણ કે અડધા ગ્લાસમાં ડૂબાડેલી પેન્સિલ, એ અડધી પેન્સિલ હવાના માધ્યમમાં હોય છે, બરાબર, અને અડધી પાણીના માધ્યમમાં હોય છે। એટલે તમારે બે લંબ દોરવા પડે બંને સપાટી પર, બરાબર। અને બંને સપાટી પર લંબ દોરો ત્યારે હવામાંથી જ્યારે કાચમાં જાય છે ત્યારે લંબ તરફ, એટલે તમારો લંબ એટલે ઊભી રેખા હોય આ રીતે, તો લંબ તરફ વાંકવું પડે છે, બરાબર। અને પાણીના માધ્યમમાંથી પાછા હવામાં, એટલે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર, એટલે ઘટ્ટ માધ્યમમાં લંબથી દૂર જાય છે, બરાબર। બંને વક્રાકાર સપાટીઓ એબી અને સીડી પાસે આપાત કોણ તથા વક્રીભવન કોણના મૂલ્યોની સરખામણી કરો। પરાવર્તનના નિયમો આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય, પણ આ વક્રીભવનમાં એવું થાય છે? તો એના નિયમો નહીં શીખવા પડે? આપણે તો શીખી ગયા છે, હા, પણ કોણ? મારા બાપ યાદ રાખે? ના યાદ રાખે? મિનિટ્સ 38। તો નંબર 14 આકૃતિ 10.10 માં ઈઓ કિરણ એ સપાટી એબી પર ત્રાંસુ આપાત થાય છે અને તેને આપાત કિરણ કહે છે। તો વક્રીભવનની અંદર પણ આ બધા જે પદ છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તિત કોણ, બરાબર, આ જે બધા પદ છે એ બધા પદ આપણા માટે અગત્યના છે। નંબર 15 ઓડેસ એ વક્રીભૂત કિરણ છે, ઓ અને ઓડેસ એ વક્રીભૂત કિરણ છે અને ઓડેસ એચ એ નિર્ગમન કિરણ છે। એટલે અહીંયા વક્રીભવનના કિસ્સામાં તમારે આપાત કિરણ, વક્રીભૂત કિરણ
અને નિર્ગમન કિરણ બરાબર પરાવર્તનમાં ખાલી બે જ હતા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કારણ કે અહીંયા માધ્યમ બદલવાનું નહોતું અથડાઈને પાછું આવવાનું હવે અહીંયા આપણે ત્રણ કિરણ થયા તો ત્રણ કિરણ હોય તો ખૂણા પણ એ રીતે થાય ને ચલો નંબર 17 તમે જોઈ શકો છો શું જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે કારણ શું તો એ ફરી પાછું બરાબર પહેલા હવામાંથી કાચમાં કાચમાંથી હવામાં એટલે અહીંયા આગળ આપાત કિરણ વક્રીભૂત કિરણ અને પાછું નિર્ગમન કિરણ એ બંને કિરણ તમે જોઈ શકો છો કે બંને કિરણ એકબીજાને સમાંતર અહીંયા ડોટેડ લાઇનથી તમને બતાવ્યું છે કે બે કિરણ એકબીજાને સમાંતર થાય છે તો આટલું બધું સમજાયા પછી આ લોકોને હજી સમજ નહીં પડતી હવે કહે છે આવું કેમ થાય છે આવું કેમ થાય છે એટલે તમને કીધું નહીં કે આના લીધે થાય છે તો એ કહે ના હજી કંઈક ખૂટે છે બરાબર આ ઉતારે ખૂટતું હોય તો હવે સમજાવી દઈએ તમને તો કે કાચના લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ એ બી એટલે કે હવા અને કાચ આંતરપૃષ્ઠ અને સીડી એટલે કે કાચ અને હવા આંતરપૃષ્ઠ પર પ્રકાશના કિરણના વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે એક અંદર આવતું છે અને એક બહાર જતું છે બરાબર આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર હોય છે એટલે આ નિર્ગમન કિરણ અને આપાત કિરણ એકબીજાને સમાંતર કેમ હોય છે બરાબર તો વાંકા વળવાનું પ્રમાણ સમાન હોય છે નંબર 21 જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે છે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે છે અને જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબરૂપ આપાત થાય તો શું થશે તો તેની જાતે કરો અને શોધો બરાબર અહીંયા કશું તમને ડાયરેક્ટ આપી દીધું નથી તો કે હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો પ્રકાશનું કિરણ વાંકું વળે છે તમને ખબર પડી ગઈ બરાબર તો કે પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારના કારણે પહેલા કહે છે ખૂણો પછી કહે છે લંબ અને પછી કહે છે પ્રકાશનું કિરણ તો સીધી લીટીમાં ગતિ કરે છે તો જે વસ્તુ ગતિ કરતી હોય તો એનો વેગ હોય જ ઝડપ અને વેગ હોય જ બરાબર તો એ વેગના ફેરફારના કારણે વક્રીભવનની ઘટના બને તો વક્રીભવનની ઘટના માટે જવાબદાર પરિબળો કયા કયા છે માધ્યમ ખૂણો લંબ અને વેગ માધ્યમ ખૂણો લંબ અને વેગ બરાબર આટલી બધી વસ્તુ ભેગી થાય ત્યારે વક્રીભવન થાય છે અને નંબર 25 પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન છે જેમ પરાવર્તન પણ નિશ્ચિત નિયમો હતા એમ વક્રીભવનના પણ નિશ્ચિત નિયમો હોય છે અને આ નિશ્ચિત નિયમો અહીંયા તમને આપેલા છે પ્રકાશના વક્રીભવનના નિયમો તો હવે પરાવર્તન અને આને સરખાવવાની કોશિશ કરવાની આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણ વસ્તુ આવી ગઈ એક જ સમતલમાં હોય છે અને પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમોની આપેલી જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે પહેલાં આવું બધું નહોતું તો સરખામણીમાં આપણને પરાવર્તન અને વક્રીભવન
બે વચ્ચે તફાવત જોવા મળે. તો તફાવતના મુદ્દા, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન, તો આ બે એના નિયમો છે. આ બે નિયમો એના તફાવતના બે મુદ્દા ના થઈ ગયા તો બે માર્ક મળી જ જાય ને. પણ મોડે કોણ કરે? અને આ ગુણોત્તર અચળ રહે છે, જે એ ગુણોત્તરને આ નિયમને સ્નેલનો નિયમ તરીકે ઓળખાય છે. સ્નેલ, આ સ્નેલ ભાઈ છે ને, આ સ્નેલ ભાઈ એ વૈજ્ઞાનિક છે. સ્નેલ ભાઈ એ વૈજ્ઞાનિક છે, એમણે આ નિયમ શોધ્યો. પણ બીજો એક સ્નેઇલ આવે છે. સ્નેઇલ, આપણે જ્યારે પ્રાણી સૃષ્ટિ ભણતા હતા ને, ત્યારે પેલું શંખલા જેવું ગોળ ગોળ ખબર છે, અને આગળથી બે એન્ટેના બહાર નીકળે, એને સ્નેઇલ કહેવાય. શું કહેવાય? સ્નેઇલ. સ્નેઇલ, તો સ્નેઇલ એ પ્રાણી છે. આ સ્નેલ એ એક પ્રાણી છે, પણ એ માનવ પ્રાણી છે અને પેલું જંતુ છે. બરાબર, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર, તો સ્નેઇલના નિયમ તરીકે ઓળખાય છે. અને સ્નેઇલનો નિયમ શું છે? તો કે જો આપાત કોણ આઈ તથા વક્રીભૂત કોણ આર હોય, તો આ સ્નેઇલનો નિયમ શું છે? સાઇન આઈ ભાગ્યા સાઇન આર બરાબર અચળ, આ સ્નેઇલનો નિયમ છે. બરાબર, તો આ સ્નેઇલનો નિયમ આ રીતે આપણે લેવાનો છે. નંબર 27, આ અચળ મૂલ્યને, આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષ એકને અનુલક્ષીને, પ્રથમ માધ્યમની સાપેક્ષ બીજા માધ્યમનો વક્રીભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહે છે. તો હવે આપણે જે અચળ મૂલ્ય, એ અચળ મૂલ્યને વક્રીભવનાંક કહે છે. તો હવે 28 નંબર, ચાલો આપણે વક્રીભવનાંક વિશે થોડુંક વિસ્તારમાં અધ્યયન કરીએ. બરાબર, વક્રીભવનાંક એટલે આ બેના ગુણોત્તર દ્વારા મળતો જવાબ એટલે કે મૂલ્ય, માર્ક. બરાબર, તો એના વિશે હવે આપણે ભણવાનું છે.